રશિયા તેની કોરોના રસી સ્પુતનિક 5ના ઉત્પાદનમાં ઝડપ લાવવા માટે ભારત સાથે જોડાણ કરવા મુદ્દે ચર્ચામાં છે. રશિયા ઈચ્છે છે કે વેક્સિનના ઉત્પાદનમાં તે ભારતની ઔદ્યોગિક ક્ષમતાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે, તો ભારતને આ માત્ર ફાયદાની વાત લાગે છે. ભારતમાં COVID-19 વેક્સિન સંબંધી રાષ્ટ્રીય જૂથના પ્રમુખ અને નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે કહ્યું કે ભારત મોટી સંખ્યામાં જો સ્પુતનિક 5નું ઉત્પાદન કરી શકે છે તો રશિયા માટે આ સારું હશે. જો કે ભારતને પણ તેનાથી મોટી તક મળશે, સાથે જ આપણે દુનિયાને પણ વેક્સિન ઉપલબ્ધ કરાવી શકીશું. તેમણે માહિતી આપી કે રશિયાએ સ્પુતનિક 5ના ત્રીજા તબક્કાના પરીક્ષણ અને ભારતીય કંપનીઓ દ્વારા તેના વિકાસ માટે વિવિધ માધ્યમો દ્વારા ભારત સરકાર સાથે વાતચીત શરૂ કરી છે. અને સારી વાત એ છે કે બંને પક્ષો વચ્ચે તેને લઈને સકારાત્મક ચર્ચા થઈ રહી છે. વધુમાં તેઓ કહે છે કે ભારતીય વૈજ્ઞાનિકો સ્પુતનિક 5ના પહેલા 2 તબક્કાના ટ્રાયલનું અધ્યયન કરી રહ્યા છે, જે બાદ જરૂર પડીએ ત્રીજા તબક્કાનું કામ શરૂ કરાશે. રશિયાએ સ્પુતનિક 5 બજારમાં લાવવા માટે ફાસ્ટ ટ્રેક રીત અપનાવી છે, જે અંતર્ગત પુતિન સરકારે આ વેક્સિનને કેટલીક ઇમરજન્સી પરવાનગી આપી દીધી છે. જોકે લેન્સેટ હેલ્થ જર્નલમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે સ્પુતનિક 5ના પરિણામો કોરોનાથી લડવામાં સારા જોઈ શકાયા છે, અને એટલે જ રશિયા તેના ઝડપી ઉત્પાદન માટે ભારતીય દવા કંપનીઓની મદદ માગી રહ્યું છે. ભારત સરકારે આ અંગે કેટલીક કંપનીઓને પૂછ્યું હતું, જેમાંથી 3 કંપનીઓ સામે આવી છે. તેમણે સ્પુતનિકના ઉત્પાદનમાં ભાગ લેવા માટે તૈયારી દર્શાવી છે. અન્ય કેટલીક કંપનીઓ પણ રશિયાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત હવે સંક્રમણ મામલે બ્રાઝિલને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયું છે. આ સ્થિતિમાં સૌની નજર વેક્સિન પર છે, જે ભારત સહિત અલગ અલગ દેશોમાં તૈયાર થઈ રહી છે. વેક્સિન 2021ની શરૂઆત સુધી આવી જશે એ નિશ્ચિત છે, પરંતુ તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવું એ એક જટિલ પ્રક્રિયા રહેશે. ઇન્ટરનેશનલ માર્કેટ એનાલિસિસ રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ ગ્રુપના અહેવાલ પ્રમાણે ભારત હાલમાં દુનિયામાં વેક્સિન ઉત્પાદક અગ્રણી દેશોમાંથી એક છે, જે એકલું યુનિસેફને 60% વેક્સિન બનાવીને આપે છે. કારણ કે ભારતમાં ક્લિનિકલ ટ્રાયલનો ખર્ચ ઓછો આવે છે અને ઉત્પાદન કિંમત પણ ઓછી આવે છે. આથી વિકસિત અને વિકાસશીલ દેશોની તુલનામાં ભારતને વેક્સિન ઉત્પાદન માટે યોગ્ય માનવામાં આવે છે.